आम आदमी पार्टी ना दक्षिण गुजरात ना आगेवान अने देड़ियापाड़ा ना धारासभ्य चैतर वसावा सामे वन विभाग ना कर्मचारी ने मार मारवानी तेमज फायरिंग करवानी पोलीस फरियाद दाखल थई छे। आ पोलीस फरियाद मा आम आदमी पार्टी नो आक्षेप छे के तेओ सामे राजकीय किन्नाखोरी राखीने आ फरियाद दाखल करवामां आवी छे। ज्यारे चेतरभाई वसावानी पत्नी पीए अने खेडूत साम नी धरपकड़ करवामां आवी हती अने तेओना रिमांड मंजूर करवा माटे अरजी करवामां आवी हती, जो के रिमांड ना मंजूर थता त्रणे ने सबजેલમાં મોકલી આપ્યા છે। જ્યારે હજુ ચેતરભાઈ વસાવાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીના આગેવાનોની સાથે સાથે કોંગ્રેસના આગેવાનોએ પણ ચેતર વસાવા સામે રાજકીય કિન્નાખોરી રાખીને ખોટી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો આક્ષેપો કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લો તેમજ જિલ્લા કોંગ્રેસ ભરૂચ દ્વારા ચેતરભાઈ વસાવાના સમર્થનમાં અને આ ખોટી કિન્નાખોરી રાખીને કરાયેલી ફરિયાદ મામલે જનસભા અને મહારેલીનું આયોજન કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું। જો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં રેલી અને સભા કરવાની જાહેરાત કરવાની સાથે જ નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર સક્રિય બન્યું, જો કે તેઓ તાત્કાલિક ધોરણે 144 ની કલમ લગાવી દેવામાં આવી। દેડિયાપાડા સાગબારામાં 144 ની કલમ લગાવી દઈને કોઈ પણ સભા સરઘસ માટેની મંજૂરી આપવામાં નહીં આવે તેવું જાહેર કરી દેવામાં આવ્યું। તે બાબતે આજે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીએ જણાવ્યું હતું કે તો બીજી તરફ ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષભાઈએ પણ હાલ ચેતરભાઈ વસાવા સામે થયેલી ફરિયાદ રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી છે અને તેમના સમર્થનમાં જે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા એ કાર્યક્રમમાં હાલ પૂરતા રદ કરવામાં આવ્યો હોવાનું જાહેર કર્યું હતું। ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકોમાં ચર્ચા છે કે જિલ્લાનું વહીવટી તંત્ર પણ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરી રહ્યું છે। કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આક્ષેપો છે આગેવાનોના કે આ 144 ની કલમ તાત્કાલિક ધોરણે લગાવી દેવામાં આવી છે, જિલ્લાના વહીવટી અધિકારીઓ સરકારી કર્મચારી કમ ભાજપના એજન્ટો વધુ છે, ત્યારે જિલ્લાના વહીવટી અધિકારીઓ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય અને હુકમ માનતા હોય તેવું કાર્ય કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। હવે જોવાનું રહ્યું કે ચેતરભાઈ વસાવા અને સમર્થનમાં હવે મંજૂરી લઈને ક્યારે કાર્યક્રમો થાય તે તો આગામી સમયમાં જ ખબર પડશે। 6/11/2023 ને સોમવારના રોજ આપણે દેડિયાપાડા ખાતે ચેતરભાઈના સમર્થનમાં તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદાર શ્રીઓ અને આદિવાસી સમાજના આગેવાન શ્રીઓએ આપણે સૌ ત્યાં ભેગા થવાના હતા, પણ કલેક્ટર સાહેબનું જાહેરનામું હોવાથી અને આપણાને પરમિશન નથી મળી, જેથી કરીને અત્યારનો હાલ પૂરતો કાર્યક્રમ આપણે અત્યારે મુલતવ્ય રાખીએ છીએ અને આવનારા દિવસોમાં આપણે પરમિશન મેળવી અને આ કાર્યક્રમ આપણે કરશું, જેથી તમામ કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનશ્રીઓને નમ્ર વિનંતી છે કે આવતીકાલે આપણો કાર્યક્રમ અત્યારે હાલ પૂરતો મુલતવ્ય રાખ્યો છે, જેથી આપણે ત્યાં ભેગા થવાનું નથી। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ। હું ડીઆર સંગાડા, એસડીએમ ડેડિયાપાડા। સામાન્ય જનતાને જણાવવાનું કે તેમજ એક અપીલ કરવાની છે કે અત્રેના જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના જાહેરનામા મુજબ પૂર્વ મંજૂરી વગર કોઈ પણ સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં કોઈ પણ રેલી, ધરના, પ્રદર્શન પર પ્રતિબંધ ફરમાવેલ હોય, જાહેર જનતાએ કોઈ પણ અફવાઓથી કે કોઈ પણ પ્રકારના મેસેજથી કે કોઈ પણ બીજી વ્યક્તિઓના કહેવાથી ખોટા ગેરમાર્ગે દોરાવવું નહીં, તેમજ સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં પ્રદર્શન, ધરના, ઉપવાસ કે રેલી કરવી નહીં, તેમજ આવતીકાલની તારીખ 6/11/2023ના રોજ કોઈ પણ પ્રકારની અત્રેની કચેરી દ્વારા કોઈ પણ મંજૂરી આપવામાં આવેલ નથી, તેમજ અત્રેના ડેડિયાપાડા વિસ્તારની અંદર અત્યાર સુધી જે શાંતિ સ્થપાયેલી છે તેવી જ શાંતિ સ્થપાય તેવી હું લોકોને નમ્ર અરજ કરું છું।